જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપ સૌને માટે લઈને આવી છું ખાસ કરીને હાડકા અને કમરના દુખાવા માટેની સ્પેશિયલ રેસીપી. તો આજે આપણે બનાવીશું ગુંદર પાક, જે આપણે ગોળમાંથી બનાવીશું. ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી છે, કારણ કે એમને કમરનો દુખાવો અને હાડકાનો દુખાવો રહી જતો હોય છે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ખાસ કરીને નવી બનેલી માતાઓ માટે આ ઉપયોગી રેસીપી છે, તો તમે એમને પણ બનાવીને ખવડાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર પાક એકદમ સરસ બન્યો છે, એકદમ આપણે સોફ્ટ અને દેખામાં જેટલો ટેસ્ટી લાગે છે ખાવામાં એટલો જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ગુંદર પાક નાનાથી લઈને મોટા સૌ ખાઈ શકે છે, અને ખાસ કરીને મહિલાઓએ જરૂરથી ખાવો જોઈએ. તો ચાલો આજની રેસીપી જોઈ લઈએ. તો અહીંયા ગુંદર પાક બનાવવા માટે આપણે ગુંદરને 10-12 કલાક માટે ઘીમાં પલાળી દેવાનો છે. તો અહીંયા મેં 100 ગ્રામ બાવળનો ગુંદર લઈ લીધો છે. તો એને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનો છે. તો આપણે એને ક્રશ કરીને ઘીમાં પલાળીશું. તો એને માટે મિક્સર જાર લઈ લઈશું, અને આ બધા ગુંદરને મિક્સર જારમાં પીસી લઈશું. તો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે. તો એને આપણે ગરમ કરી દઈશું. અત્યારે શિયાળામાં ઘી જામી જતું હોય છે, તો એને આપણે સરસ રીતે ગરમ કરી દઈશું. ઘીને અહીંયા આપણે આ રીતે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. હવે એમાં આપણે તૈયાર કરેલો ગુંદર એડ કરવાનો છે. તો આ આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે ગુંદર પાક બનાવવામાં આવે છે એ રીતથી હું તમને શીખવાડી રહી છું, જેથી કરીને ગુંદરના બધા જ ફાયદા આપણને મળે. તો આ રીતે ગુંદરને 10-12 કલાક માટે ઘીમાં પલાળવો ખૂબ જ જરૂરી છે. એનાથી બધા જ ગુંદરના ફાયદા આપણને શરીરને મળશે. તો આ રીતે ગુંદરને આપણે ઘીમાં એડ કરી દઈશું. ઘીમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. આ રીતે સરસ રીતે મિક્સ કર્યા બાદ આ ગુંદરને આપણે 10-12 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. તો આ ગુંદર મેં અત્યારે રાત્રે પલાળ્યો છે, તો એનો આપણે ગુંદર પાક બીજા દિવસે સવારે બનાવીશું. તો ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું. કમસે કમ આને તમારે 8-10 કલાક માટે જરૂર રહેવા દેવો જોઈએ, જેથી કરીને બધા જ ગુંદરના ફાયદા આપણને મળે. તો એને આપણે ઢાંકણ ઢાંકીને 10-12 કલાક માટે રહેવા દઈશું. હવે આ ગુંદર પાકને આપણે બીજા દિવસે બનાવીશું. તો બીજા દિવસ થઈ ગયો છે, તો આપણે ગુંદર પાક બનાવી લઈએ. તો એના માટે કડાઈમાં 100 ગ્રામ જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. 100 ગ્રામ આપણે ગુંદર પલાળવામાં ઉપયોગમાં લીધું હતું, અને 100 ગ્રામ આપણે લોટ શેકવામાં ઉપયોગમાં લઈશું. તો અહીંયા મેં 100 ગ્રામ ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે. એને આપણે ઘીમાં સરસ રીતે શેકી લેવાનો છે. અહીંયા આ ગુંદર પાક હું એકલા ઘઉંના લોટથી બનાવી રહી છું. તમે ચાહો તો 50 ગ્રામ અડદનો લોટ અને 50 ગ્રામ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અહીંયા મેં એકલા ઘઉંનો લોટ લીધો છે. એને આપણે ધીમા ગેસ ઉપર થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. જેમ જેમ આપણો લોટ શેકાશે એમ એમ થોડો ફૂલતો જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, અને સરસ રીતે ફૂલી પણ ગયો છે. તો એને ધીમા ગેસ ઉપર 4-5 મિનિટ માટે સરસ રીતે શેકાવા દેવાનો છે, જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ ના આવવા લાગે. તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, અને એ જ કડાઈમાં આપણે બીજું 100 ગ્રામ ઘી એડ કરીશું. અહીંયા કુલ ટોટલ આપણે 300 ગ્રામ ઘીનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગોળ એડ કરવાનો છે. તો અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણા ગુંદર પાકમાં બધા જ ફાયદા મળે. તમે ચાહો તો તમારી પાસે અવેલેબલ હોય એ ગોળ એડ કરી શકો છો. તો અહીંયા મેં દેશી ઓર્ગેનિક ગોળ લઈ લીધો છે, એ એડ કરી દઈશું. ગોળને આ રીતે તાવીથાની મદદથી સરસ રીતે મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું, જ્યાં સુધી આપણો ગોળ સરસ રીતે ઓગળી ન જાય. અહીંયા આપણે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે. અહીંયા ગોળ સમારીને લેવાથી જલ્દીથી ઓગળી જાય છે. હવે અહીંયા આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ગોળ આપણો ઘીમાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે એમાં પલાળેલો ગુંદર એડ કરવાનો છે. તો આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે એમાં આપણે જે રાત્રે ગુંદર પલાળીને મૂક્યો હતો એ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે એમાં ઉપર ઘી જામી ગયું છે અને ઠંડો થઈ ગયું છે. તો એને આપણે સરસ રીતે ચમચીની મદદથી આ રીતે કાઢી લઈશું, અને એને આપણે ગોળના પાઈમાં એડ કરી દઈશું.
આપણો ગુંદર સરસ રીતે ઘીમાં ભળી ગયો હતો અને સરસ રીતે જામી ગયો છે તો એને આપણે ગોળના પાયમાં મિક્સ કરી દઈશું અને તમને અત્યારે કાઠો લાગશે પણ જેમ જેમ મિક્સ કરતા જઈશું એમાં આપણો ગુંદર સરસ રીતે ઘીમાં શેકાઈ જશે અહીંયા આ રીતે ગુંદરને 10 થી 12 કલાક માટે પલાળવાથી એના બધા જ ફાયદા આપણને મળે છે તો આ ગુંદરને આ રીતે પલાળવો ખૂબ જ જરૂરી છે આ રીતે તાવીથાની મદદથી આપણે એને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું જેમ જેમ એ મિક્સ થતો જશે એમ એમ એની ગાંઠો છૂટી પડી જશે અને એકરસ થઈ જશે તો એને આપણે સતત હલાવીને બધી જ ગાંઠો આ રીતે ભાંગી લઈશું તો હવે બધો જ ગુંદર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એકદમ સ્મૂથ આપણો ગુંદર થઈ ગયો છે તો હવે આપણો ગુંદર પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો એમાં આપણે શેકેલો ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે તો આપણો ગુંદર અને ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયા ત્યારબાદ આપણે એમાં ઘઉંનો શેકેલો લોટ ઉમેરીશું અહીંયા મેં એકલા ઘઉંનો લોટ લીધો છે તમે ચાહો તો અડધો અડધનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે ઘઉંના લોટને થોડો થોડો મિક્સ કરતા જઈશું અને મિક્સ કરી દઈશું અત્યારે તમને ઘી વધારે લાગશે પણ જેમ જેમ આપણે બધી સામગ્રી એડ કરતા જઈશું એમ એમ આપણું ઘી સરસ રીતે ભેગું થતું જશે અને એબ્ઝોર્બ થઈ જશે તો અહીંયા આપણે ઘઉંના લોટને સરસ રીતે મિક્સ કરી દીધો છે અને ગુંદર પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો ત્યારબાદ એમાં આપણે ટોપરું ઉમેરીશું તો અહીંયા મેં 150 ગ્રામ જેટલું તાજા ટોપરાને કાચલીને છીણી લીધું છે મિક્સર જારમાં અને 200 ગ્રામ કાજુ બદામનો ભૂકો એડ કરી દઈશું 50 ગ્રામ દ્રાક્ષ ઉમેરીશું આ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ ત્યારબાદ એમાં આપણે દળેલી સાકર ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ એડ કરવાની હવે એમાં 1 ચમચી સૂંઠનો પાવડર અને 1 ચમચી ગંઠોડાનો પાવડર એડ કરીશું આનાથી આપણો ગુંદર પાક એકદમ હેલ્ધી બને છે તમે ચાહો તો બંનેનો પાવડર વધારે પણ એડ કરી શકો છો હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આખીરમાં આપણે એમાં 100 ગ્રામ દળેલી સાકરનો પાવડર એડ કરીશું આ જો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને એક થાળીમાં લઈ લેવાનું છે તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે એક થાળીમાં ઠારી દઈશું થાળીમાં એડ કર્યા બાદ સરસ રીતે વાટકીની મદદથી બધી બાજુથી એકદમ લીછો કરી લઈશું વાટકીની મદદથી સેટ કરી લીધા બાદ કિનારીઓને આ રીતે ચમચીની મદદથી દબાવી દઈશું જેથી કરીને એકદમ લીછી કિનારીઓ થઈ જાય સરસ રીતે ગુંદર પાકને સેટ કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉપર આપણું ઘી તરીને બહાર આવી ગયું છે એકદમ આપણો ગુંદર પાક પરફેક્ટ બન્યો છે હવે ઉપરથી આ રીતે 2 ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ ઉમેરી રહી છું જો તમને પસંદ હોય તો જ એડ કરું નહીં તો તમે સ્કીપ કરી શકો છો આ રીતે ઉપરથી ટેસ્ટ પણ સરસ લાગે છે અને દેખાવા પણ સુંદર લાગે છે તો હવે આ ગુંદર પાકને મેં 3 કલાક માટે સેટ કરવા માટે મૂકી દીધો હતો તો હવે એ સેટ થઈ ગયો છે તો એને આપણે પીસીસ બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર પાક એકદમ પરફેક્ટ બન્યો છે જેટલો દેખાવમાં સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને એકદમ આપણો ગુંદર પાક પરફેક્ટ પોચો બને છે તો તમે મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ આપણો ગુંદર પાક બન્યો છે હવે આવી જ રીતે આપણે બધા પીસીસને બહાર કાઢી લઈશું આ ગુંદર પાકને તમે 1 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો દેખામાં સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને લાઇક આપજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે
चैनल सब्सक्राइब जरूर थी करजो। धन्यवाद।